नमस्कार, वेलकम टू जीएसटीवी। रविवार नी रियल डिबेट में आपनु स्वागत छे। दोस्तों, आजनो विषय छे उज्जैन रेप। गति थी अतो अधोगति तरफ नी गतिया। केटली घटनाओ एवी होय छे के तमारी पासे बोलवा माटे पण शब्दो होता ज नथी, अने आमा पण नथी ज। वोट टू से, 140 करोड़ प्रजा नी स्पाइनलेस मानसिकता अथवा तो साइलेंस ऊपर आ जे प्रकारनो अटैक छे, આ માત્ર એક નાની ઘટના નથી, ઇટ ઇઝ અ ચેલેન્જ ટુ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધીસ કન્ટ્રી એન્ડ ઇટ શુડ બી એઝ ક્લિયર એઝ ધીસ। સવાલ એ નથી કે 12 વર્ષની એક છોકરી ઉપર રેપ થાય ઉજ્જૈનમાં, મહાકાલના પ્રદેશમાં, અને એક કલાકો સુધી એવી અવસ્થામાં દોડે લોકો, દરવાજા ના ખોલે, છેવટે કોઈ આશરો આપે। સાહેબ, વી હેવ ફેલ્ડ એઝ અ કન્ટ્રી, વી એઝ અ નેશન। 100 ચંદ્રયાન ઉતરે ને ચંદ્ર ઉપર, કે તમારો જીડીપી 100 પહોંચે, કે તમારા એક એક શહેરમાં 100-100 સ્કાયસ્ક્રેપર્સ હોય 100 માળના, કે તમે અહીંયા આગળ ગમે એવી ટેકનોલોજી લાવો, કે ડિજિટલ યુગ લાવો, કે સેમિકન્ડક્ટર્સ લાવો, આ એક ઘટના તમને ફેલ કરે છે એઝ અ નેશન। બીકોઝ ધ નેશન ઇઝ નોન એન્ડ રિસ્પેક્ટેડ એન્ડ રેકોગ્નાઇઝ બાય ધ વે ઇટ રિસ્પેક્ટ્સ રેકોગ્નાઇઝિસ ઇટ્સ વિમેન। એક કહેવાતી ભૌતિક પ્રગતિથી નહીં, અને બહુ જ આકરું સ્ટેટમેન્ટ કરીએ તો જે હાઈએસ્ટ સિવિલિયન્સ એવોર્ડ અપાય છે, આવી ઘટનાઓ પછી અત્યારે આવા સિવિલિયન્સ એવોર્ડ જીતનારા હજારો વિભૂતિઓ આ દેશમાં છે, એકના ગળામાંથી તો અવાજ નીકળે, તમારા એવોર્ડ પણ ઝીરો થઈ જાય છે। સંસદમાં સેન્સિબિલિટીના નામે રાજ્યસભામાં નોમિનેટ થતા કયા સભ્યએ આ ઘટના વિશે કંઈ કીધું? તમારી કરોડરજ્જુમાં વહેતી નસોમાં જે બ્લડ વહે છે એ થીજી ગયું છે, શરમ આવી જોઈએ, કારણ કે આનાથી વધારે શબ્દ શું કહેવું આ નફ્ફટ પ્રજાને। આઈ હેવ નો વર્ડ્સ। આજે આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહાનુભાવો ઉપસ્થિત છે, એક સિનિયર સાયકોલોજીસ્ટ અને કન્સલ્ટન્ટ પૂજા પુષ્કરણા, અને એક સામાજિક નિસ્બત સાથે બહુ જ એમ કહેવાય કે અત્યંત બારીકાઈથી ગંભીરતાથી જોડાયેલા રુઝાન ખંભાતા। આ બંને મહાનુભાવનું સ્વાગત છે। પૂજાજી, આપસે શરૂ કરેંગે। વોટ એવર વિચએવર લેંગ્વેજ યુ આર કમ્ફર્ટેબલ, પ્લીઝ કેરી ઓન। ધ ક્વેશ્ચન ઇઝ, ડિસ્પાઇટ રિપીટેડ ઇન્સિડન્સીસ લાઈક ધીસ, ધ ગોરી ઇન્સિડન્સીસ, ધ હિનિયસ ક્રાઇમ્સ, ડિસ્પાઇટ ગિવિંગ ધ વર્ડિક ટુ હેંગ સમ ક્રિમિનલ્સ, વાય ઇટ ડઝ નોટ સ્ટોપ? ડઝ ઇટ સે ઓર ડઝ ઇટ કન્વે દેટ ધ ફિયર સાઇકોસિસ, એક ભય જો ક્રિમિનલ્સ કે મન મેં હોના ચાહીએ, વો બિલકુલ ખતમ હી હો ગયા હૈ? મેં એક ચીજ ઇસકે બારે મેં આપસે બાત કરના ચાહુંગી કે ફિયર સાઇકોસિસ મેં હમ એસા બાત કરતે હૈ કે યા તો ભય બહોત ખતમ હો જાતા હૈ યા ભય બહોત હો જાતા હૈ। પર બાત યે હૈ કે હમે ઇસ ચીજ પે બહોત ધ્યાન દેના હૈ કે જો ભી હમ ભય ક્રિએટ કરના ચાહતે હૈ વો રાઇટ પૂરા પૂરા અપના સર્કલ કમ્પ્લીટ કર પાતા હૈ યા નહીં। જૈસે કે આપને કહા કે હમ ક્રિમિનલ્સ કો પનિશ ભી કરતે હૈ, યુ નો, બટ કિતની બાર હમને નોટિસ કિયા હૈ કે વો સ્ટોરી ફર્સ્ટ ફ્યુ ટાઈમ્સ જબ ઇન્સિડન્ટ્સ હોતા હૈ તબ મેઇન પેજ પે હોતી હૈ, ફિર ધીરે ધીરે વો સેકન્ડ પેજ પે ચલી જાતી હૈ, ફિર થર્ડ પેજ પે ચલી જાતી હૈ, ફિર વો કહીં ડિસઅપીયર હી હો જાતી હૈ। યે બાતો પે હમ અગર હર રોજ ચર્ચા કરેં, હર રોજ ગવર્નમેન્ટ યા એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ, એઝ સ્કૂલ ટીચર્સ, એઝ સાઇકોલોજિસ્ટ, એઝ અ સોસાયટી અગર હમ અવેરનેસ બઢાએંગે તો યે લોકો કે અંદર જાગૃતતા રહેગી એન્ડ યે ઓપરેટ હો પાયેગા। અધરવાઇઝ ધીસ કોટ અ પોસિબિલિટી કે યે ન્યૂઝ ધીસ ઇઝ આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડ, યુ નો, એન્ડ ધેન અ સેકન્ડ ઇન્સિડન્ટ વિલ ટેક પ્લેસ એન્ડ ધેન વી વિલ રિયલાઇઝ કે હા યે ઇસસે પહેલે યે ઇન્સિડન્ટ હુઆ થા। સો હમે ઇસકો એક કન્ટિન્યુટી પ્રોસેસ મે રખના હૈ તાકિ લોગો કે મન મે યે બાત હમેશા રહે, ના કે ઉનકે ઝહન સે યે બાત નિકલ જાય। पूजा जी, आपने सही कहा, पर मेरा सवाल यह है कि आपने जो एक प्रोसेस की बात की कि धीरे धीरे कैसे चेंज हो सकता है, वो तो इंसानों के लिए है,
इस तरह के क्राइम करने वाले तो राक्षस की कैटेगरी में आते, उनको कोई फर्क ही नहीं पड़ता, तो उनको किस भाषा में समझाना चाहिए कि एक फियर साइकोसिस उनके मन से निकल ना जाए, इनको कोई फर्क नहीं पड़ता। सी, जैसे कहते हैं ना कि क्रिमिनल्स आर नॉट मेड, यू नो दे नॉट, हर बच्चा जो पैदा होता है क्रिमिनल सोसाइटीज बनाती है, ठीक है। तो हमें एज अ सोसाइटी ये बहुत इंपॉर्टेंट चीज है कि जब बच्चा पैदा हो रहा है टू मेक हिम अंडरस्टैंड द जेंडर डिफरेंसेस, द प्रेजुडाइसेस दैट आर देयर इन द सोसाइटी, वी हैव टू रेज द चाइल्ड प्रॉपरली ताकि वो आगे चल के क्रिमिनल ना बन जाए, यू नो, ताकि ये सोसाइटी की अपने ऊपर एक जिम्मेदारी है ताकि जो बच्चा पैदा हुआ है, जैसे यू नो वो छोटा है, मुझे अगर मैं आपको ये कहूं, मुझे एक, मेरी मम्मी ने एक बार एक कहानी सुनाई थी कि एक बच्चा जब बहुत छोटा होता है उसको एक दिन मंदिर लेकर जाते हैं क्योंकि वहां पे कृष्ण जी की मूर्ति बनानी होती है, तो वो कहते हैं कि इससे सुंदर बच्चा दुनिया में कोई नहीं है हमारे पूरे एरिया में, गांव में। तो उस बच्चे की मूर्ति के ऊपर कृष्ण जी की लीलाएं दर्शाई जाती हैं। धीरे धीरे वो बच्चा बड़ा होता है, एक दिन वो बच्चा जब फिर मंदिर जाता है और वो क्रिमिनल हो चुका होता है तब तक, तो वो जैसे ही मंदिर जाता है उसको अपनी तस्वीर को देखकर लगता है कि ये तो मैं था, मैं ऐसा था इसलिए मुझे कृष्ण बनाया गया, पर मैं कैसा बन गया। सो बहुत इंपॉर्टेंट चीज है कि एज अ सोसाइटी हम अपने बच्चों को सही संस्कार दें, सही वैल्यू सिस्टम्स दें, यू नो, अग्रेसिव बिहेवियर को ज्यादा एनकरेज ना करें बट वार्म्थ, यू नो, लविंग, उन सब बिहेवियर्स पे ज्यादा ध्यान देंगे तो मे बी दीज क्रिमिनल्स जिनको हम आज पनपने दे रहे हैं वो नहीं पनपेंगे। जी, आपने जो कहा वो उस तरह के हालात किसी के मन में या तो डिप्राइवेशन से पैदा होते या डिस्क्रिमिनेशन से होते। अगर कोई यू नो छोटा मोटा बड़ा चोर बन जाए या कोई लूटफाट करने वाला बन जाए तब तक ठीक है, इसमें कौन सा डिप्राइवेशन वो हम बाद में बात करेंगे। रुझान जी, जेम पूजा जी कीधू के गोइंग इन टू द माइंड्स ऑफ द क्रिमिनल्स की केम आऊ करे छे, पण आ ए प्रकारनी एक अलग ज मानसिकता छे के जेने शिक्षण संस्कार एक प्रोसेस जेना माटे कोई अस्तित्व धरावतु नथी, क्राइम पण करे, चलो एक प्रकारना इनजस्टिस थी एक रिवेंज माटे क्राइम करे जी, આમાં કયું રિવેન્જ કે આ 12 વર્ષની છોકરીએ એનું શું બગાડ્યું, કયું રિવેન્જ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ। અને આવી ઘટનાઓમાં ક્રિમિનલ્સ પકડાય છે, આકરી સજાઓ થાય છે, કેટલાને એક્ચ્યુઅલમાં થાય છે જાહેર કર્યા પછી એ અલગ પ્રશ્ન છે, કેમ વારે વારે આવી ઘટનાઓ બને છે? સર, અનફોર્ચ્યુનેટલી આપણે જે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છીએ, જ્યારે મેં આ વાંચ્યું મારું મગજ ફરી ગયું। એક્ઝેક્ટલી, આના પહેલા મને યાદ છે પેલું બોમ્બેમાં બી એક બેનને મર્ડર કરી હતી અને લોકો બિંદાસ આસપાસ ચાલતા હતા, એટલે આની આખી આઈ એમ શ્યોર સાયકોલોજીસ્ટ યા મોટી મોટી ઓર્ગેનાઇઝેશન આની કેસ સ્ટડી કરતી હશે કે ભાઈ આવું આપણા હ્યુમેનિટીમાં આવું કેમ થઈ ગયું છે એ જાણવું જરૂરી છે, પહેલો પોઈન્ટ। કારણ કે અગર અત્યારે જેમ તમે બહુ સારી રીતે સ્ટાર્ટ આપી કે આપણે ચંદ્રયાનની વાત કરીએ છીએ, જીડીપીની વાત કરીએ છીએ, કઈ ઇકોનોમી પેલી લાર્જેસ્ટ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવાની વાત કરીએ છીએ, કે ટ્રોટ્રિલિયન બિલિયન, તો સોરી બહુ વધારે આવડતા નથી મીંડા એટલે ટ્રિલિયન નથી યાદ મને, પણ પોઈન્ટ અત્યારે એ છે કે પણ આપણે જે આપણે ઇન્ક્લુઝિવ ગ્રોથ યા ઇન્સાનિયત હ્યુમેનિટી એ આપણે ભૂલી ગયા છીએ, અને એ ભૂલતી ખાલી ભૂલી નથી કે ભૂલતી ઘડી, એટલે આઈ થોટ કે બોલશો છેલ્લા 4 વર્ષ તો હું કમસેકમ આપણે બધા બોલી જ રહ્યા છે, છેલ્લા 4 વર્ષ જેટલું મને યાદ છે એનાથી વધારે હશે, પણ અનફોર્ચ્યુનેટલી બોલવાથી ઉલટું વધારે ખરાબ થતું જઈ રહ્યું છે, સારું નથી થઈ રહ્યું। પોઈન્ટ અત્યારે છે સાહેબ, એકદમ દેશી ભાષામાં વાત કરું તો અમે અમે ટોપ ડાઉન એપ્રોચ કહીએ, ટોપ ડાઉન એપ્રોચ એટલે એટલા માટે કહીએ કે જો જ્યાં સુધી જાણે કે મારી પાસે અત્યારે ડેટા છે હું આપીશ તમને, બીજી કન્ટ્રીઝમાં જાણે કે લેટ અસ સે યુએઈ લો, તઝાકિસ્તાન લો, આવી કન્ટ્રીમાં હર લાખ પર લેટ અસ સે 0.5 કે એટલું કંઈક રેપનેસ ટેસ્ટ છે, આપણા ઇન્ડિયામાં 2.6 છે। કહેવાનો હેતુ શું છે કે અગર એટલે આ પર લાખો એટલે બધા પોપ્યુલેશન જયારે એના કરતા કે એ લોકોનું ઓછું પોપ્યુલેશન આપણું વધારે પોપ્યુલેશન પર નથી, પર 1 લાખ છે હું એ ડેટા આપી રહી છું,
કહેવાનો હેતુ એ છે કે ડર નથી. હવે ડર કેમ નથી? કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં તમે જુઓ, બે રીઝનના લીધે ડર નથી. એક તો ખાદી ને ખાકી નું સંમેલન, જે હું બે શકું છું. અત્યારે આપણી પાસે ઘણા ઘણા રેપ કેસીસ છે જેમાં શું કહેવાય, ખાદી ને ખાકી આવે એટલે બહેનોને ન્યાય ના મળે. હા, ઘણા રેપ કેસીસ એવા બી છે કે થેન્ક્સ ટુ મીડિયા, જેને કે તમે આ જે કેસ જોશો તો હવે પેલો શું કહેવાય, પેલા ચપરબંધી કોને છોડેંગે કરીને બધા નેતા બોલવા આવી જશે. અને ઓબ્વિયસલી આટલું બધું એને એ કર્યું છે આપણે શું કહેવાય, મીડિયા, થેન્ક્સ ટુ મીડિયા, કે એના લીધે એ દીકરીને આઈ મીન જલ્દી ન્યાય મળશે. જો જલ્દી ન્યાયમાં બી આપણા માટે જો કેટલા માટે છે, કારણ કે મને ખબર છે કે નિર્ભયા વખતે બી આપણે જલ્દી ન્યાય કરી તો આઈ થિંક 7 કે 8 વર્ષ લાગ્યા હતા ન્યાય માટે. એ પછી અત્યારે આપણે જ્યુડિશિયરી સિસ્ટમમાં પછી જશે, અત્યારે આપણે પોલીસની સિસ્ટમમાં વાત કરીએ. એટલે પોઈન્ટ અત્યારે એ શું થઈ રહ્યો છે, પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે સાહેબ કે લોકોને એટલા માટે ડર નથી. ખબર છે છૂટી જશે, મહેનત થઈશું કેમ, કારણ કે ભાઈ નેતાઓ જયારે લવારી કરે છે એ લોકો છૂટી જાય છે, મહેનત થાય છે. નેતાઓ જયારે ઘણા એ લોકોની સામે રેપના આક્ષેપ છે છૂટી જાય છે, બચી જાય છે. એમાં મારી પાસે આપણે અગર રેકોર્ડ કરીએ તો આપણા એમપીસ આજના તારીખમાં એક્ઝિસ્ટિંગ એમપી જે આપણા છે એમાંથી 43% પેલા છે શું કહેવાય, ક્રિમિનલ છે, ને જેમાંથી 26% તો રેપ એક્યુઝ, મર્ડર એક્યુઝ, એટલે યુ હાયર લેવલ ઓફ ગુના છે એ જ છે. એટલે તમે સમજી શકો કે સાહેબ જે દેશમાં આવું થતું હોય, તમે એક બાજુ બિલકિસ બાનું ગુજરાતમાં જુઓ ને એક બાજુ મણિપુરનું જુઓ, તો તમે હવે એ દેશમાં લોકોની મેન્ટાલિટી શું થાય? ભલે આવા મેડમ જેવા સાયકોલોજી આવીને બધી સરસ સરસ વાતો કરે, હું ને તમે નેક્સ્ટ પોઈન્ટ ઉપર પેરેન્ટિંગની બી વાત કરીશ એમાં ના નથી, પણ પોઈન્ટ અત્યારે શું છે સાહેબ, એટલે મેં ટોપ ડાઉન એપ્રોચનો વાત લીધો કે પોઈન્ટ અત્યારે એ છે કે આજની તારીખમાં આપણે આપણી જ પ્રજાને, ધેટ ઇઝ ઓબ્વિયસલી વન ઓફ ધ સોસાયટી આવશે, સમાજ આવશે, મેં કોઈ નેક્સ્ટ પોઈન્ટ માં લઈશ, પણ આપણે જ આપણી જ પ્રજાને એ રીતે જો શું કહેવાય, એ રીતે આપણું રૂલિંગ થઈ ગયું છે જે મેં આખી તમને અત્યારે હિસ્ટ્રી કરી, અને એટલા માટે કોઈને ડર નથી. હવે આ ભાઈ પકડાયા એટલા માટે, કારણ કે સોરી બટ મારે બોલવાનું શરમ આવે છે, મને કદાચ આવી બીજી દીકરીઓ બી હશે, પણ આ તો થેન્ક્સ ટુ સીસીટીવી કેમેરા, થેન્ક્સ ટુ મીડિયા આ પકડાયા છે. ના તો અને હા, પોલીસે બહુ સરસ કામ કર્યું છે, કોઈ ડાઉટ નથી. જેમ નિર્ભયા વખતે બી સાહેબ એ લોકોએ એફએસએલમાં પેલા જે એક્યુઝ હતો એના નખના લઈને શું કહેવાય, પેલા ગુનો દાખલ થયો હતો, એ રીતે અત્યારે પોલીસે એના રિક્ષામાંથી બ્લડ સ્ટેન, એ લોકો કે 3 દિવસ પોલીસવાળા કોઈ સૂતા નહીં, ને આ અંતે ને બધું કર્યું, બહુ સારું કર્યું, થેન્ક યુ, એમાં કોઈ ડાઉટ જ નથી. પણ એ તમે એક દીકરી માટે કર્યું છે સાહેબ, બીજા મારી પાસે એવી 50 દીકરીઓ છે જે લોકો જોડે થાય છે અન્યાય થાય છે, પણ એ જે લોકોની જોડે કોઈ મીડિયા નથી રહેતું તો યા કોઈ પોલિટિકલ નથી રહેતું, એટલે એ લોકો જે ન્યાય નથી મળતો. અને એટલા માટે સાહેબ, એટલા માટે તમે નું ભલે ને બધા ધતીનો કરી નાખીએ, અત્યારે આપણે પેરેન્ટિંગ ને બી બધું કરશું, પણ ફાઇનલી જ્યારે ધ્યાન, કારણ કે આના જે મા બાપ છે, આજે 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 રિક્ષાવાળાના મા બાપ છે, જે રેપિસ્ટ છે એના મા બાપ છે, એ બાપાએ બી પપ્પા કહી દીધું કે કાલ ઉઠીને મારી દીકરી બી હોઈ શકે, તો યુ અન્ડરસ્ટેન્ડ કે એવું નથી કે એના પેરેન્ટિંગમાં કંઈક હશે પ્રોબ્લેમ, એ પછી ડિસ્કસ કરીએ. પણ એટલે ફાધર વોઝ ઓલ્સો ક્લિયર કે ધીસ ઇઝ સમથિંગ વેરી વેરી રોંગ. એટલે પોઈન્ટ અત્યારે સાહેબ એ છે કે ડર નથી, ને ડર આ ગવર્મેન્ટથી જઈ શકે ને પોલીસથી જઈ શકે. અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં હું છે, મારી નાની દીકરી, મારી નાની દીકરીને અમે સુરક્ષા બંધનમાં લઈ જઈએ છીએ, એક હેપી સિચ્યુએશનમાં તે લોકોને બહુ ગમે છે, ના તો દીકરીઓ પોલીસ અંકલથી બહુ બીબીએ, અમને પોલીસ અંકલથી બીક લાગે એવું હોય દીકરીના હાથમાં, જે પેલો ગુનેગાર છે પોલીસ જોડે રોજ બેસે ને હવે બધા જે તમે આપણા આટલા બધા શો કર્યા છે કે આ બધું ચાલે ને જાત જતું ચાલે. જી સર. રુઝાન, તમે ડરની વાત કરી, આ ઘટનામાં સૌથી ભયાનક બાબત એ છે કે ઇફ વી ગો બાય અવર સ્ક્રિપ્ચર્સ, ભારતના પુરાણો પ્રમાણે તમે જાઓ તો દુનિયાને એમાં ખોટું કરનારાઓને સૌથી મોટો ડર હોવો જોઈએ, તો એ હોવો જોઈએ કે શંકર ભગવાનની ત્રીજી આંખ ખુલશે તો સાંભળો. અને આમાં તો કે એમાં પણ શંકર ભગવાનનું જે સૌથી એગ્રેસિવ આકરું સ્વરૂપ છે મહાકાલ, એની ત્રીજી આંખની 500 મીટરની પેરીફેરીમાં આ માણસે આ કૃત્યુ કરી અને મહાકાલની ત્રીજી આંખને એનું વજૂદ મીટાવાનો પડકાર ફેંક્યો છે, અથવા તો નગણ્ય ગણી છે, અથવા છેદની એવું સાબિત. ઇટ કેનોટ બી વર્સ ધેન ધીસ ગોઈંગ બાય અવર સ્ક્રિપ્ચર્સ. એટલે આ જે પ્રકારનું જે સ્થળે જે થયું છે, એટલે ભારત આ વિશે વિચારે કે વી આર હેડિંગ ટુવર્ડ્સ એ ડેડ એન્ડ ઇન અ ડાર્ક ટનલ, અને આમાં જો ચૂપ રહ્યા તો ધીસ કુડ હિટ યોર હાઉસ ઓલ્સો. સર, આમાં એક એડ કરવા માંગુ છું, મને દુઃખ થાય છે પણ કેવું પડે છે, આપણે બધા ધર્મ બચાવવા, ધર્મ બચાવવાની વાત, એટલા માટે જ મેં આ કીધું, બચાવો ને, ધર્મ બચી જશે, ચિંતા ના કરો. કોઈ ધર્મ આટલા વર્ષો જૂના, આપણે આપણા ધર્મમાં ભરોસો છે કે આટલા કરોડો વર્ષો જૂનો ધર્મ છે, આટલું સરસ આપણા બધાના ધર્મ છે, તો ધર્મ તો બચશે, આપણે ઇન્સાનિયત બચાવવાની. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી, આ મેં એટલા માટે પૂછ્યું કે જેની આસ્થાનું સૌથી મોટું સ્થળ છે એના અસ્તિત્વને પડકાર્યું છે, એટલે ત્રીજી આંખ હવે પ્રજાએ ખોલવાની જરૂર છે. પૂજાજી, સબકોન્શિયસ ફિયર કી બાત હો રહી થી, તો ક્યું નહીં હુઆ વો છોડો, ઇસ તરહ કે જો એનિમલ્સ હૈ
वाइल्ड एनिमल्स या कार्निवोरस या मैन ईटर्स, आप जो भी कहना चाहे, दे थ्राइव ऑन ब्लडशेड, खून पीते हैं इन राक्षसों के मन में, क्योंकि गीता में कृष्ण भगवान ने कहा है कि हर एक को उसके मेरिट के मुताबिक आप एड्रेस करो। True. ये कोई इंसान है ही नहीं, ये दैत्य राक्षस जो भी कैटेगरी आप बोलते हो, पिशाच वो है। तो ऐसे लोगों में सबकॉन्सियस फियर वापस डालने के लिए, खड़ा करने के लिए क्या करना चाहिए? रीइंफोर्समेंट, जैसे मैम ने कहा, रीइंफोर्समेंट बहुत इंपॉर्टेंट है। अगर आप रीइंफोर्समेंट ही ये कर रहे हो कि भी एमएलए आपका या एमपी आपका या मिनिस्टर आपका, या जस्ट बिकॉज मैं इसको जानती हूँ या उसको जानती हूँ आई कैन गेट अवे विद इट बिकॉज ऑफ पावर, तो नॉर्मल सी बात है दैट एनी पर्सन जो पावर में होगा उसकी वो कुछ चीज करेगा ही करेगा, क्योंकि उसको ऑटोमेटिकली सुपीरियोरिटी आएगी इस बात को लेकर कि हाँ भाई आई नो सो एंड सच अ पर्सन एंड आई कैन गेट अवे इजिली एंड आई एम अबव द लॉ। बट वंस वी रीइंफोर्स, जैसे आपने कहा कि आपने पनिश किया उनको, एंड जब वो पनिश, या तो आपने यू नो यू हैव टेकन देम इन आउटसाइड एंड पनिश किल देम इन फ्रंट ऑफ एवरीबडी, इट रिमेन्स इन द माइंड कि नहीं यार ये तो सबके सामने हैंग हुआ था, तो अगर हम ऐसा काम करेंगे ये नहीं होगा, क्योंकि दैट वर्क्स एज अ नेगेटिव रीइंफोर्समेंट फॉर दीज पीपल एंड देन दे विल द क्राइम रेट मे स्टॉप। लेट अस होप फॉर द बेस्ट, इट हैपेंस द वे यू से। रुजान जी सर, अब सीधो ज सवाल, आ लोगों ने कहीं फर्क पड़तो नथी, તમે ફાંસી આપો કે જન્મદીપ આપો કે આજીવન કેદમાં રાખો, વોટ યુ વોન્ટ? ના ના સર, ફરક પડે છે, પણ પ્લીઝ ગો અહેડ, હું કહું પછી। એટલે ઉદાહરણ રૂપ સજા આ પ્રકારના દૈત્યોને કઈ કહેવાય? સર આઈ ટેલ યુ, સી આઈ મીન ઓબવિયસલી આજ વર્લ્ડ ઓવરમાં હેંગ ટુ ડેથનું ઓછું પ્રમાણ, એ લોકો કહે છે કે હેંગ ટુ ડેથ ઇઝ નોટ ધ સજા વર્લ્ડ ઓવરમાં, અને આપણી જ્યુડિશિયરી સિસ્ટમ બી એવું માને છે કે આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ અત્યાર સુધીની છે એ છે કે ભાઈ આપણે સામેવાળાને સુધારવો છે, રિફોર્મ આપવો છે, રિવેન્જ નથી કરવો, આપણી જ્યુડિશિયરી સિસ્ટમ છે। અનફોર્ચ્યુનેટલી એ જ્યુડિશિયરી સિસ્ટમ સારી હતી, પણ આપણે આખી મિસયુઝ કરી નાખી છે, અને મિસયુઝ એટલા હદ સુધી કરી કે અત્યારે આપણે આવા દિવસો જોવા પડે છે। અત્યારે એટલે તમે કેટલો ટાઈમ થયો, કોઈ દિવસ બહેનને નગ્ન કરીને મોકલતી હોય, કોઈ દિવસ દીકરી હોય દીકરીઓને મારી નાખે, બહેનોને મારી નાખે, હર બીજા ચીજા જે તમારી પાસે ડેટા એટલો આવતો હશે કે આપણે ગાડા થઈ જઈએ છીએ સમજીને। અત્યારે ભલે આપણે વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ, પણ એ સામે આ જે ડેટાઓ છે વધતા જશે, વધતા એટલે જાય છે કારણ કે હવે આપણે થેન્ક્સ ટુ ધ સોસાયટી, કે આપણે એ રીતે થેન્ક યુ સોસાયટીને પ્રેસને કરવું જોઈએ કે લોકો જાગૃત થયા છે। પણ એ સામે હું સોસાયટીને કહું છું, હવે ઇમ્પોર્ટન્ટ વાત આવે છે કે સોસાયટીને સમાજ, આમ બધી સોસાયટીને સમાજો બધા મોટા મોટા સંમેલનો કરશે, પણ તમે એને માં દીકરીના બી સંમેલનો થાય દીકરીઓને સુધારવા માટે, પણ ભાઈ તમારા ભાઈઓને તમે સુધારો ને। અલ્ટિમેટલી આજની તારીખમાં આપણે 5 કે 7 અરે સોરી વધારે ટાઈમ થયો, આઈ થિંક 10 વર્ષ થવા નિર્ભયા કેસને, તો નિર્ભયા વખતે આપણે બધાએ સેલ્ફ ડિફેન્સ શીખવાડ્યું, આ કર્યું તે કર્યું, અગ્રીડ। આ તમે શું વિચારતા, 12 વર્ષની નાની દીકરી શું સેલ્ફ ડિફેન્સ કરી શકે? તમે એ જ, તમે કોઈ લોજિક, 12 વર્ષ તો કોઈ 24 વર્ષની દીકરી હોય, કારણ કે અમે જયારે સેલ્ફ ડિફેન્સ ના ક્લાસ આપીએ દીકરી અમને એ જ પૂછે છે કે બેન 2-3 જણા હોય યા 2 જણા હોય તો અમે કઈ રીતે અમારા સેલ્ફ ને ડિફેન્ડ કરીએ, તો તારે મારું મોડું બંધ થઈ જાય છે, મારું શું બધાનું મોડું બંધ થઈ જાય છે કે આ લોકોને બિચારી દીકરીઓને અમે જવાબ શું આપીએ? એટલે પોઈન્ટ અત્યારે એ છે કે આ લોકો ગભરાતા એટલા માટે નથી કારણ કે એ લોકો જે આપણે વાત થઈ મેનેજ થશે, પણ હવે શું કરી શકાય છે? સી ઇટ ઇઝ આઈ ઓલવેઝ સે કે તમે લો સારા બનાવ્યા છે, કોઈ ડાઉટ નથી, થેન્ક્સ ટુ બોથ ધ ગવર્મેન્ટ, કારણ કે એ વખતે મને યાદ છે આપણે યુપીએ ની ગવર્મેન્ટ હતી ને એ વખતે આપણે બધા બૂમ 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 કરી હતી ને, એટલે જસ્ટિસ નાનાવટી કમિશન આખા નવા લોસ કર્યા ને તરત પાસ થઈ ગયા હતા। પણ હવે આજની તારીખમાં લો બી એક તમાશો થઈ ગયો છે કારણ કે એનું ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશનમાં ઢીલ પડે છે, અને ઢીલ એટલા માટે પડે છે ખાદી ખાકી, જેને કે તમને કહું અમારે બહેનોના જ કેસમાં કહું કે ધ કન્વિક્શન રેટ, કન્વિક્શન રેટ એટલે અગર કેસ ચાલે, હજી તો કેસ ચાલે પછી જજમેન્ટ આવે, તો એ જજમેન્ટ આવે તો એટલે 100 જજમેન્ટ માંથી ખાલી 18% દોષિત થાય છે, બાકી બધા છૂટી જાય છે। એનો મતલબ એ કે આ બધા ખોટો કેસ કર્યો તો ના, એનો મતલબ એ છે કે વિટનેસો ફૂટી જાય યા વિટનેસનું કોઈ પ્રોટેક્શન ના હોય, તારીખ પર તારીખ એટલે સામેવાળી પેલી બિચારી બેનને કોમ્પ્રોમાઇઝ કરવો પડે, ઘણામાં તો એવું જ શીખવાડતી કે તારી રેપ થઈ ને તું પેલા જો પરણાવી દે, અને એટલે યુ નો આખો સમાજ એની પાછળ પડી જાય, આ બધું છે। એટલે પોઈન્ટ ક્યારે અત્યારે શું કરું છું કે સાહેબ સમાજે જાગવું પડશે, હા પોલીસે એનો રોલ પ્લે કરવાનો છે એ આપણે ડિસ્કસ કરી ચુક્યા છે, પણ સમાજે
ભી તો સ્ટેપ લેવા પડશે કે સાત તમારા જ સમાજનો છોકરો છે ને, કોઈ બહારનો તો નથી ને, આમ તમારે વોટો જોઈએ છે તો સમાજ સંમેલનો બધા કરી દો છો, તો આના માટે તમે સ્ટેપ કેમ નથી લેતા? વાય કન્ટ યુ? અને બીજી વાત, તમે પેરેન્ટ્સની વાત કરો છો, પણ પેરેન્ટ્સ સિવાય સમાજનો જે રોલ છે કે છોકરાને અગર તમારી કમ્યુનિટીમાં ને છોકરો આવું કરે છે ને, આ સ્ટાર્ટિંગ એક મિનિટ, બીજી વાત કીધું, કોઈ પહેલા જે હામર રેપ કરે છે કે એનું પહોંચી નથી જવાનો, એની જે રીતની વિચાર છે, એ અગર ડોમેસ્ટિક વાયલન્સ કરતો હશે, આ પેલું બધું આડું અવળું ખાતો પીતો હશે, પેલું જે આયુ નો પેલું નશા બશા ટાઈપ કરતો હશે, દારૂ બારૂ કરતો હશે, પોનો બોનો કરતો હશે, એટલે એનાથી આપણને સામેની આ ખબર પડે કે આ ધીરે ધીરે થાય, પહેલા દિવસે રેપ કરવા કોઈ પહોંચી નથી જતું. એટલે પોઈન્ટ અત્યારે છે કે આ બધા જે આપણે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અત્યારે જે પોલીસ કરી રહી છે, ક્યુરેટિવ સ્ટેપ્સ કહેવાય, આપણે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ કે આ થાય જ નહીં એના માટે જે કામ કરવાનું છે સમાજે કામ કરવાનું છે, અને એટલે જાગવું પડશે સાહેબો, કારણ કે જે પેલા પપ્પાએ કહ્યું કે કાલ ઉઠીને કોઈની બી દીકરી હોઈ શકે છે, અને ફાઇનલ સાહેબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે રિક્ષાવાળાએ બી આ દીકરી સાથે આ ક્રાઇમ થઈ ગયો, પછી રિક્ષાવાળા એને કંઈક જે બી લિફ્ટ આપી કે જે બી કહેવાય કર્યું, એ રિક્ષાવાળાને કદાચ ખબર હતી, કારણ કે પોલીસ કહી રહી છે કે રિક્ષાને ખબર કે આ દીકરી સાથે કંઈક ખોટું થયું, તો બી એ રિક્ષાવાળાએ દીકરીને કોઈ રીતની પોલીસની મદદ ના કરી અને એને જે બી રસ્તા પર છોડી દીધી કે જે બી કર્યું એક રાઈટ, અને અડ્યો નથી પણ એને એને હેલ્પ કરવી હતી, કારણ કે એ કહેવામાં આવે છે કે તમે જ્યારે કોઈને હેલ્પ કરો છો ત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે ઇટ ઇઝ, તમે એવું ના વિચારો કે તમે પકડી જશો, એટલે પોલીસે હંમેશા કહ્યું છે ને, આજકાલ તો લોઝ આવી ગયા છે કે ભાઈ કોઈનું એક્સિડન્ટ થાય તો ભી તમે મદદ કરશો તો તમને તમને કોઈ પોલીસ હેરાન નહીં કરશે, એટલે અને આજની થેન્ક્સ ટુ ધ સીસીટીવી, આજની તારીખમાં આપણે જે આપણે સ્માર્ટ, આમ તો મને થયું કે એ જમાનામાં આપણી જે પોલીસ સિસ્ટમ હતી બહુ સરસ હતી, પણ હવે થેન્ક્સ ટુ ટેકનોલોજી સીસીટીવીના લીધે લોકોને મારે કેવું છે કે તમે એક વિચારો નહીં તમે બચી જશો, અને હા એવું બી ના વિચારતા કે મેનેજ થઈ જાય, કારણ કે નાવ થિંગ્સ હેવ ચેન્જ, ટાઈમ્સ હેવ ચેન્જ, હા અને હવે બધી હાથ જોડે નસાડી, એક વાત તો ભૂલી ગઈ, ફાઇનલી કહેવા દો કે હાથ જોડીને લોયરોને હાથ જોડીને વિનંતી છે કે જે રીતે નિર્ભયાના કેસમાં તમે તમાશા કર્યા હતા તમારી ફ્રીની પબ્લિસિટી માટે હાજરી ચડાવવા માટે, એ રીતે હાથ જોડીને પ્લીઝ આ કેસમાં દીકરીના કેસમાં તમાશા ના કરો, બધા લોયરો વચન લઈ લે કે જે દીકરીના કેસ હોય એના માટે તમે તમારી બીએમડબલ્યુ ના ગણો, ખાલી એટલું ગણો કે મારે મારી દીકરીને, મારા દેશની દીકરીને, મારી દીકરીને બચાવી છે ને એને એને ઇન્સાફ અપાવો છે, આટલું બી થશે તો સાહેબ બધા ઘણા ચેન્જીસ લાઈફમાં આવી શકશે. જી આમાં એક સારી વાત એ છે, લેટેસ્ટ ડેવલપમેન્ટ જે આજે આપણે વાંચ્યું કે ઉજ્જૈનના તમામ વકીલોએ તમે કહો છો એ રિઝોલ્યુશન કર્યું કે આ કેસને અમે અડીશું જ નહીં એને ડિફેન્ડ કરવા, અને એક વાત કહી દેજો સાહેબ, ઉજ્જૈનના તો બહાર ના આવશે ખબર ને, પછી આ ભલે, હા એ વાત કરી છે, કઈ જાતની સિસ્ટમ છે કે આને પાસે વકીલ આપવાનો, એટલે રુઝાન આપણી ડેમોક્રેસી છે સસી, અલનેમાં કોઈ ખોટો નથી, વકીલ તો આપો, હું બધાને કહું છું બધાને હક છે પોતાને, એક મિનિટ સાહેબ બોલવા દેતા, બધાને હક છે, કારણ કે બધા વકીલો છે કે એનો હક છે ને આમ તે, હા હક છે બચાવવાનો, પણ જૂઠા પણ નહીં, જે વકીલો કોન્સ્પિરસી જુઠ્ઠી થિયરીઓ વાપરે છે, કન્ફ્યુઝ કરી નાખે છે, પોલિટિક્સ લાવી જશે, કારણ કે નિર્ભયા કેસમાં બધી જ નાટક થઈ ગયા હતા, એ જુઠ્ઠા પર તમે ના વકીલો કામ કરો, તમે સચ્ચાઈ પર કામ કરો, બધાને પોતાનો હક છે એમાં કોઈ ડાઉટ નથી. જી, અને આપણે એક બહુ સારી વાત કરી કે આમાં ટાર્ગેટ ઓડિયન્સ કયું છે, ડોકલામની સરહદ ઉપર ભારત બાજુ મોઢું રાખીને કેવું કે જિનપિંગના ગાભા કાઢી નાખીશું, મોઢું એ બાજુ રાખીને બોલો, સરસ, વેરી ગુડ સર, વેર યુ આર, લાસ્ટ ક્વેશ્ચન પૂજાજી, વન લાઇનર, હાઉ ધીસ વિક્ટિમ શુડ કમ આઉટ ફ્રોમ ધીસ ટ્રોમા ઇન અ વેરી શોર્ટ વન લાઇન, ધ વિક્ટિમ, યા ધ વિક્ટિમ શુડ નોટ હેવ, ઉસકો યે બિલીફ સિસ્ટમ નહીં હોના ચાહીએ કે શી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ, શી ઇઝ નોવેર રિસ્પોન્સિબલ ફોર ધીસ, ધીસ ઇઝ the biggest problem that women face, our belief system, as she has really rightly said, that makes us feel that we are responsible and that is why this is happening to us. This is one thing that I would want to say, that no, yeah, she is not responsible. Very, very well said. Yeah, Ruzan, we are running out of time, but definitely we will have another episode on this. Darshak Mitro, aama shu kevanu hoy, kai j kevanu nathi, tame aa vaat sambhli, ek j chhello message, મહાકાલે પોતે જ તમને બિટવીન ધ લાઇન્સ મેસેજ આપ્યો છે કે આવી ઘટનાઓ બને તો ત્રીજી આંખ ખોલો. સી યુ, ગુડ નાઇટ.